મિત્રો આપણે મંદિર સ્થાપત્યો એમાં તમે વિચારશો તો તાંજોર જે બૃહદેશ્વરનું મંદિર છે એ તેર માળનું ગોપુરમ ધરાવે છે અમુક વિશેષ વાતો અહીં આપણે જોઈ લઈએ નટરાજની જે કાંસ્ય પ્રતિમા છે એ એ સમયની તત્કાલીન મૂર્તિ કલાનું ઉત્તમ ઉદાહરણ છે ચોલ મંદિરો જે કલા સ્થાપત્યમાં ખૂબ ભવ્યતા ધરાવતા હતા અને હા મિત્રો મદુરાઈ મીનાક્ષી મંદિર જે વિશાળ જગ્યામાં આવેલ છે અને જ્યાં મુખ્ય ચાર ગોપુરમ છે ગોપુરમ તમને ખબર છે મંદિરની અંદર પ્રવેશ દ્વાર અને હા સ્થાપત્યમાં પણ વિશેષતા ધરાવે છે ઓડિશામાં તમે જાઓ તો કોણાર્કનું સૂર્યમંદિર જે રથ મંદિર છે એ પણ એટલું જ જાણીતું છે અને હા ખજુરાઓના મંદિર જે બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાની હતી તો ત્યાં પણ ખજૂરાનું મંદિર વિશિષ્ટ છે એટલે મધ્યયુગની અંદર આ બધા વિશિષ્ટ મંદિરો એટલે કે આ બધા મંદિરો વિશિષ્ટ શૈલી અને અન્ય મંદિરોથી તદ્દન જુદા પડે છે મજા આવી ઓલ ધ બેસ્ટ